ॐ नमो अरिहंताणं ॐ नमो सिद्धाणं ॐ नमो आयरयाणं ॐ नमो उवज्जायाणं नमो लोये जिसने वाणी दी વિચાર કરતા આપણા ત્યાં દાસભાઈ છે, એમના કુટુંબીજન છે બધા. હાજી મીઠા કરી આપણા સંસ્થા ની બાજુમાં જ રહે છે સાહેબ. હા, મેડી પાછળ. અચ્છા, મીઠા કરી મુકેશભાઈ નું છે એનાથી પાછળ. Thank you.
बैठा छो न मेरी रे हे आनंद नो लाड़ी लो मारू चित गए हे वालम आओ एक फेरी हे प्रभु हे गुरु एक बार जो तुम मारा हृदय में आवी जाओ तो पछी हूँ आ भाव में तमने छोड़ी छू एवा भाव गोपी ना आ चरण में रजू कर्या छे हे वालम आवो एक फेरी जवान दहू तमने देरी आ दास कहे छे राखू घटड़ा मा घेरी रे आनंद नो लाड़ी लो मारू चित गए छो नंद नो लाड़ी लो मारू चित गए छो चित गयो चोरी मारू
गयो हेरी रे आनंद नो लाड़ी लो मारू चित गए चोरी नंद नो लाड़ी लो मारू चित गए सदगुरु देव जो स्वामी श्री पंडित अत्रे आ भूमि में अपना पावन पगला अमने प्रेरणा आपे प्रेरणा अपना ने अर्थात लाभ अपावना ने पण ईश्वर एमनी इच्छा पूरी करे गाम अने आजूबाजू नी भूमि ने पण आपे पावन करी छे आपना शाब्दिक स्वागत बाद विधि प्रमाणे आपनो आटी अने साल थी स्वागत करवो ये दरेक अतिथि अने आतिथ्य आपना नी फरज छे तो आजे आपने अत्रे आ पवित्र भूमि मा आपना पावन पगला आपनी हाजरीनु स्वागत करवा माटे अमारा गामना सरपंच श्री ललित भाई आर पटेल तालुका सदस्य श्री જેઓ તેમના સુપુત્ર અણમોલભાઈ અને તેઓ આટી અને સાલ અર્પણ કરી આપશ્રીનું સ્વાગત કરશે માનનીય લલિતભાઈ આર પટેલ પરમ પૂજ્યની શર્મિષ્ઠાબેન જેમને પોતાનું જીવન ઈશ્વરને શરણે ભગવત ભક્તિમાં ભજનોની પ્રેરણા આપણે જોઈએ છીએ કે રામ કૃષ્ણ ભલે ફાટા જુદા છે પણ ધર્મ એક છે તે ભાગવતનો ઉપદેશ આપતા બેનશ્રીનું સ્વાગત સરપંચશ્રીના ધર્મપત્ની રોહિણીબેન એલ પટેલ સ્વાગત કરશે આટી અને સાલ અર્પણ કરી રોહિણીબેન સ્વાગતમ સ્વાગતમ ભૂતપૂર્વ સરપંચશ્રીની લાંબી યાદ અપાવી જાય છે આગળ પાછળ નાની વયમાં સરપંચપણું સ્વીકારનાર અમારા જ ગામના અમારા જ વિદ્યાર્થી અને તેને ખભા ઉપર બેસાડીને આગળ વધારી રહ્યા છે પ્રેરણા આપી રહ્યા છે ગામમાં પોતે પણ રસ લઈને કામ કરી રહ્યા છે એવા જગમાલભાઈ દેસાઈ પરમ પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદજીનું સ્વાગત ફૂલ આટી અને સાલ કરશે ભાઈ શ્રી જગમાલભાઈ આભાર દાદા કરવાની ઈચ્છા કોને ન હોય સૌ કોઈ અંતરની આશા ચોમાસાનો મેઘ મેઘલી રાત આપણે પણ કલ્પ્યું હતું કે વરસાદ આવે બે સ્થળ બતાવ્યા પણ ચાતક જેની રાહ જોઈ રહ્યા હતા એ અમારા પૂજ્ય સ્વામીશ્રીનું સ્વાગત કરવા માટે દાદાનું સ્વાગત કરે
એવા અમારા ગોવિંદભાઈ એમ પટેલ એ પરમ પૂજ્ય સ્વામીશ્રીનું સ્વાગત કરશે આટી દ્વારા. રાયસણ ગામની નજીકમાં જ કોબા ગામે અમે સ્વપ્ને પણ નહીં કલ્પેલું 25 વર્ષથી સેવાનો ભેગ ધારણ કરી એક આશ્રમની સ્થાપના કરવા માટે અર્થાત ઈશ્વરને જેને પોતાનું શરીર ચરણે ધર્યું છે તેવા આત્માનંદજી સ્વામીની સેવામાં જોડાયેલ અમારા ગામના પુરુષોત્તમ કાકા દાદાશ્રી પુરુષોત્તમ જીવનદાસ પટેલ કે જેઓ ગુરુજી પણ ગુરુજીની પ્રેરણાથી એ પ્રભાવિત થયા અને ગુરુજીની સેવામાં જે લાગેલા છે તેવા કાકાશ્રી દાસ કાકાનું સ્વાગત અમારા ગામના ડેપ્યુટી સરપંચશ્રી બેચરજી આટી દ્વારા કરશે. આટી અને સ્વાલ દ્વારા કરશે. ગુરુદેવ કી જય. આભાર. સ્વામીશ્રી નું સ્વાગત અમારા જ ગામના એક ઠાકોરભાઈ શ્રી શકરાજી શકુજી કે જેઓ એમના મહાશ્રી ના સ્વાગત માટે પધારી રહ્યા છે તેઓ પણ આટીથી પૂજ્ય મહાશ્રીનું સ્વાગત કરશે. આભાર. સૌ કોઈ નામી અનામી સૌ વતી પૂજ્ય મહાશ્રીનું સ્વાગત કરવામાં આવે છે. સ્વાગત સ્વાગતમ સ્વાગતમ. આદરણીય શ્રી કનુભાઈ પૂજ્ય ગુરુદેવનું સ્વાગત કરશે. જય સદગુરુ વંદન. જય પ્રભુ. પૂજ્ય સંતશ્રી આત્માનંદજી સાહેબ તથા પૂજ્ય ડોક્ટર શર્મિષ્ઠાબેન સોનેજી તથા સાધના કેન્દ્રના મુમુક્ષુ ભાઈ બહેનો તરફથી યોજેલ કાર્યક્રમના મહાનુભાવો તથા ગ્રામજનોના અમો ઋણી છીએ. મુરબ્બી શ્રી નરેશભાઈ પટેલ, શ્રી લલિતભાઈ પટેલ અને શ્રી ભરતભાઈ પટેલ આ બંધુઓ તરફથી અમે તો આ ત્રણને નામ લઈએ છીએ, પણ ઉપલક્ષથી સમગ્ર રાયસણના ભાઈ બહેનોનું ઉદ્બોધન કરીએ છીએ અમે કે એમના તરફથી શ્રીમદ રાજચંદ્ર સંસ્થાને પણ વિશેષ આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. જો કે એમણે તો ના પાડેલી કે અમારું ક્યાંય નામ ન લેતા, પણ અમારાથી કેમ એમ કરાય એ અમારું કર્તવ્ય છે કે એમના કાર્યમાં અમારે અનુમોદના કરવી જોઈએ. અમે એના માટે પણ અત્યંત લાગણીથી આભાર વ્યક્ત કરીએ છીએ. હમણાં જ ભાઈ શ્રી કનુભાઈએ આપ સૌને જે પણ પરિચય આપવાનો હતો એ બધો આપ્યો છે, એટલે અમે વધારે ઔપચારિકતા નથી કરતા આમાં. આપ સૌ મારા આત્મીયજનો છો અને વિશેષ પરિચય એક ભક્તિપદ પછી આપણે અમારી સંસ્થાનો અને એનો હું આપીશ.
જે પરિવારમાં ભક્તિના સંસ્કારો પડેલા છે, કુદરતે આપ્યું છે, આપે છે, તેવા માનનીય લલિતભાઈ ના વડીલ બંધુ માનનીય નરેશભાઈ, તેમનું પણ આપણે એટલું જ બહુમાન કરીએ છીએ. પેલી ચોપડી લાવ્યા છો? પેલી ચોપડી હશે ફેમિલી દીઠ રે ભાઈ લોડે તો બેન ના લે બેન ના લે પ્રેમ એનો વિરહ એની વેદના મીરાબાઈ કેવી રીતે રજૂ કરી રહ્યા છે ગીતને. હું અભૂત છું, કંઈ જાણતી નથી, કોને પ્રેમ કહેવાય એ જાણતી નથી, પણ તારા વિના હું રહી શકતી નથી. ગોકુળ અમને ગમતું નથી, અનિયમ ના ખારી છે, કે ગોકુળ અમને ગમતું નથી, અનિયમ ના ખારી છે. અમ સાથે તમે શામળા લીધા કિયા તે ભવનાવે, અમ સાથે તમે શામળા લીધા કિયા તે ભવનાવે. નામે
दर्शन तेरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने को सखीरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने को अपने बतावा इच्छु छु।
પૂજ્ય ગુરુદેવજીનો તો શું પરિચય આપો. આપણા સૌના પરમ સૌભાગ્યથી શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના પ્રણેતા અને સાધક મુમુક્ષુ જુઓની દીવાદાંડી સમાન પરમ ઉપકારી માર્ગદર્શક સરળ સ્વભાવી સૌમ્ય મૂર્તિ પ્રાંત સ્મરણીય પરમ તત્વજ્ઞ પૂજ્ય સંત શ્રી આત્માનંદજી સાહેબ બિરાજમાન છે. આપણે સૌ ભાવથી વંદન કરીએ એમને. બોલો શ્રી સદગુરુદેવ. સંતોનો સ્વભાવ જ છે કે પોતે તરે અને માત્ર નિષ્કારણ કરુણાથી બીજાને તારે. કબીર સાહેબ તો કહે છે કે સંત બળે પરમારથી શીતલવા કો અંગ તપત બુજાવે ઓર કી દે દે અપનો રંગ. સંતો પશુધન મેહ આ બધા જાણે સંસારના જીવોનો ઉદ્ધાર કરવા નિષ્કારણ કરુણાથી જ વર્ષે છે. આવા અમારા પરમ પૂજ્ય ગુરુદેવનો પરિચય આપો તે શબ્દોથી પર હોવા છતાં જેમ દીપકને સૂર્યનો પરિચય આપો હોય તો તે અઘરું છે તેમ અમારી અલ્પમતીથી એમનો પરિચય આપવા અમે પ્રયત્ન કરીએ છીએ. 1931ની 2 ડિસેમ્બરે પ્રેમાળ અને પરોપકારી વૈષ્ણવ કુટુંબમાં જન્મ લઈ આપશ્રીએ આ ભારતની અને તેમાં પણ ગુજરાતની ભૂમિને ધન્ય કરી છે. નાનપણથી કૌટુંબિક વારસાગત ભક્તિ યોગ સત્સંગ જાણે આપના બાહ્ય અને અંતરંગ વ્યક્તિત્વને ભરેલા છે. નાનપણથી ધર્મની ઉચ્ચ ભાવનાનું સિંચન આપશ્રીમાં થયું છે. યુવા વયે એક બાજુ સાધુ સંતોનો સત્સમાગમ અને બીજી બાજુ અધ્યાત્મ પ્રેરક સાહિત્યના અધ્યયનથી આપનું વ્યક્તિત્વ ફૂલની સુગંધની જેમ ફેલાવા લાગ્યું. ગીતા ઉપનિષદ તથા મધ્યયુગીન સંતોના ભક્તિ જ્ઞાન સાધના સભર પ્રેરક સાહિત્યના મનન ચિંતન દ્વારા તે ઉમદા ભાવોને આપશ્રીય જીવનમાં આત્મસાત કર્યો છે. ઈસવીસન 1954માં 2000 વર્ષ પૂરા થયેલા એવા આત્મમાર્ગને પ્રકાશનાર મહાધર્માત્મા એવા કુંદકુંદાચાર્યના પરમ અધ્યાત્મ સભર મહારત્ન તુલ્ય ત્રણ રત્ન નામક મહાગ્રંથની આપશ્રીને ઉપલબ્ધિ થઈ અને જીવનમાં આમૂલ પરિવર્તન થઈ ગયું. મેડિકલના અભ્યાસ સાથે લોકોત્તર મહાતત્વનો અભ્યાસ પણ શરૂ થયો. 1957માં શ્રીમદ રાજચંદ્ર પ્રણીત સત સાહિત્યનો અનુપમ સુયોગ પ્રાપ્ત થયો અને અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ થયો. સાથે સાથે જીવનનો એક નવો વળાંક આવ્યો અને પૂજ્ય ડૉક્ટર શમિષ્ઠાબેન સાથે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થયો. પૂજ્ય બહેનશ્રી અને પૂજ્યશ્રી બંને મેડિકલના ઉચ્ચ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા હતા. ત્યાં MRCP તથા DTM એચ જેવી ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરી 1966માં તેઓ સ્વદેશ પાછા ફર્યા. ઈસવીસન 1968ના વર્ષમાં દવાની આડઅસરથી ગંભીર બીમારી આવી. વિરલ વિભૂતિઓ એમના જીવનમાં આવતી ઉપાધિને સમાધિમાં પલટી નાખે છે. તે પ્રમાણે તે સમય દરમિયાન અધ્યાત્મના ઘનિષ્ઠ અને ગહન ચિંતન મનનના પરિણામ રૂપે 1969ની 14મી ફેબ્રુઆરીએ ઊંડી ધ્યાનસ્થ દશામાં શુદ્ધ આત્મજ્ઞાનનો ઉદય થયો અને આ ભારત ભૂમિને એક નવો સૂર્ય પ્રાપ્ત થયો. તે વખતે ડૉક્ટર તરીકેની ખ્યાતિ હતી. આપશ્રી શરીરના અને રોગોના નિષ્ણાત ડૉક્ટર થયા અને સાથે સાથે આત્મા અને ભવ રોગનો નાશ કરનાર પણ ડૉક્ટર થયા. 1975માં સત્સંગ સ્વાધ્યાય ભક્તિની વૃદ્ધિના આશયથી સચશ્રુત સેવા સાધના કેન્દ્રની સ્થાપના થઈ. 1976માં પરમ પૂજ્ય સંત શ્રી સહજાનંદ મહારાજની પ્રેરણાથી આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કરી સંયમના પંથે પ્રયાણ કર્યું. ઈસવીસન 1984માં ગિરનારની પવિત્ર ભૂમિ પર પરમ પૂજ્ય મુનિશ્રી સમંતભદ્ર મહારાજના આશીર્વાદથી આજ્ઞાથી વિશિષ્ટ નિયમ વ્રતનો અંગીકાર કરી આત્માનંદજી નામ ધારણ કર્યું. 1984થી 2005 સુધીમાં દેશ અને વિદેશમાં આફ્રિકા ઇંગ્લેન્ડ અમેરિકા કેનેડા આદિ અનેક દેશોમાં અનેકવાર ધર્મયાત્રા કરી અનેક જીવોને પરમાર્થ તરફ સ્થાપિત કર્યા છે.
आप श्री छेल्ला 31 वर्ष थी शैक्षणिक संस्थाओं में स्वाध्याय प्रवचनों तीर्थ यात्राओं युवा शिबिरों द्वारा कोई पण नाथ जातना संप्रदाय ना भेदभाव विना जैन धर्म तथा हिंदू धर्म की विचारधारा ने अनुसरती अमृतवाणी नो लाभ आप्यो छे अने आपी रह्या छे। ईस्वीसन 1993 मां शिकागो मां विश्व धर्म हरि परिषद की शताब्दी निमित्ते भारतीय संस्कृति जैन धर्म भगवान महावीर नो विश्व शांति संदेश अने श्रीमद राजचंद्र प्रभुए प्ररूपेल वितराग तत्वज्ञान की सचोट रजूआत करीने धर्म प्रभावना क्षेत्रे आप श्री विशिष्ट योगदान आप्युं हतुं। श्रीमद राजचंद्र आध्यात्मिक साधना केन्द्र तथा तेमां चालती व्यक्ति विकासलक्षी अनेक प्रवृत्तिओ छे। प्रकृतिना निर्मल स्वच्छ शांत पवित्र वातावरण में नानकड़ू पवित्र मंदिर छे जेमा पूजा आरती अने भावना अविरतपणे चाले छे। 600 मुमुक्षु भाई बहनों भक्ति स्वाध्यायनो लाभ लई शके तेवो विद्याभक्ति आनंदधाम हॉल आधुनिक सुविधा सभर छे जेमा दररोज 6.5 कलाकनी सामूहिक साधना स्वाध्याय भक्ति वाचन ध्यान रूपे थाय छे। लगभग 15,000 थी वधु सत साहित्य तथा ग्रंथोनी समृद्ध ग्रंथालय छे। मेडिटेशन सेल छे ध्यान माटे। भाई बहनों माटे अलग अलग ध्यान कक्षोनी व्यवस्था छे, एमने रहेवानी पण अलग अलग व्यवस्था छे। बाळकोमां चारित्र्यनुं सुंदर घडतर थई शके ते माटे पूज्यश्रीना पावन सानिध्यमां विद्याभक्ति आनंद धाम नामे गुरुकुळनी स्थापना थई छे जेमां 160 बाळकों विविध लक्षी विकासलक्षी अने सदाचार सहित आधुनिक सगवड सहितनी प्रवृत्तिओ पण करे छे। भाई बहनों माटे निवासनी अलग अलग सुंदर व्यवस्था पण छे। 650 માણસો ત્યાં આગળ લાભ લઈ શકે એવી સુંદર વ્યવસ્થા છે। 300 વ્યક્તિઓ ભોજન લઈ શકે એટલું સુંદર સ્વચ્છ અને શુદ્ધ સાત્વિક ભોજન સહિતનું ભોજનાલય પણ છે। પૂજ્યશ્રી દ્વારા આજ સુધી ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષામાં અનેક પ્રકાશનો થયા છે। એમની દિવ્ય વાણીની અનેક સીડી કેસેટો ડીવીડી કેસેટો પણ ત્યાં ઉપલબ્ધ છે। લગભગ 3,500 ઓડિયો કેસેટો છે અમારી પાસે। આપ સૌને મારું નમ્ર નિવેદન છે કે આપણા ગામના નજીક હોવા છતાં પણ આપણે એનાથી વંચિત છે। એક સંતનો શું પરિચય આપણે, એમનું જીવન જ એ પરિચય છે। એ લાભ આપણે, એ અમૃતવાણીનો લાભ હવે આપણે થોડી ક્ષણોમાં લઈએ અને આપણા જીવનને ધન્ય કરીએ। અસ્તુ।